वेलकम टू जय मानपुणा किचन। हूँ इलाबी आहिर, आप छो अने मारा जय द्वारकाधीश। आज हूँ तमारी साथे शेर करीश लाल मरचानो एकदम सटाकेदार अथाणो। जो तमे आवी रीते लाल मरचानो अथाणो बनावशो तो फ्रीज में राख्या वगर पण एक वर्ष सुधी सारू रहेशे। तो तमे आ ट्रिक जरूर फॉलो करजो। चलो बनावानुं शुरू करिए। तो मैं अहींया 500 ग्राम जेटला लाल मरचा लीधा छे। लाल मरचा आपणे कड़क लईशुं अने देशी लईशुं। देशी मरचाथी अथाणो एकदम टेस्टी बने से। तमारे लाल मरचानो अथाणो न बनावो, आनी जगह तमे लीला पण लई शको छो। हवे आपणे एक मरचाना बे भाग करी लईशुं। सो आवी रीते आपणे कट लगावीशुं तो मरचानो खोटो बगाड पण नहीं थाय अने ઝડપથી સુકાઈ જશે અને મરચું ચીકણું પણ નહીં થવા કરે। તો મેં અહીંયા આવી રીતે બધાય મરચાને કટ કરી નાખ્યા છે। હવે આપણે તેને અડધા અડધા બે બાઉલમાં લઈ લેશું। જો મેં અહીંયા અડધા અડધા કરી નાખ્યા છે, હવે આપણે તેનો બોળો નાખવાનો છે। તો બોળામાં મેં આખું મીઠું લીધું છે। તમારી પાસે જો આખું મીઠું ન હોય તો તમે ઝીણું પણ લઈ શકો છો। જે મીઠું ઉમેરી દીધું છે, હવે હું તેમાં એક એક ચમચી હળદર એડ કરી દઈશ। બીજા બાઉલમાં પણ એક ચમચી હળદર ઉમેરી દઈશું। આપણે હળદર અને મીઠું પડી જાય એવી રીતે એક સરખા મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ, તમને આ લાલ મરચાના અથાણાની રેસિપીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો। હળદર મીઠું નાખ્યા બાદ આપણે મરચાને 2 મિનિટ સુધી ફેરવતા રહેશું તો તેમાં હળદર અને મીઠું સરસ રીતે મિક્સ થઈ જાય। જુઓ, તમે જોઈ શકો છો બે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એક કાચની બણી લઈ લઈશું મરચાનો બોળો નાખવા માટે। ત્યારબાદ તેમાં બધા મરચાં બરણીમાં ભરી લઈશું। આ મરચાંને બરણીમાં ભર્યા બાદ આપણે 4-5 કલાક પછી આપણે તેને એકવાર ફેરવી લેવાના છે, એટલે ઉપર નીચે કરી નાખવાના છે મરચાંને। અને આપણે જો સવારે બોળો નાખ્યો હોય તો સાંજે મરચાં કાઢી લેવાના, અને સાંજે મરચાંનો બોળો નાખ્યો હોય તો આપણે સવારે મરચાં કાઢી લેવાના। આવી રીતે આપણે બોળો નાખવાનો છે। જુઓ, આપણે એને એક દિવસ પૂરતી મરચાંનો બોળો મટલમાં રાખવાનો છે। હવે આપણે મરચાંનો સંભાર તૈયાર કરવાનો છે। તો સંભાર બનાવવા માટે તમે કોઈ પણ એક વસ્તુનો માપ સેટ કરી શકો છો, વાટકી અથવા કટોરી। તો મેં અહીંયા તાસરીનું જ માપ લીધું છે। 1 આંગળ વધે એટલું મેથીના કોરિયા છે અને તેથી 1/2 ભાગના ઝીણા મેથીના કોરિયા છે, તે મેં ઘરે જ તૈયાર કર્યા છે। તેનો વિડીયો પણ મારી ચેનલમાં છે। અને તેનાથી 1/3 ભાગના રાયના કોરિયા છે, અને આ બધાય તેમાં ઉમેરવા માટેના મસાલા છે। વરિયાળી છે 2 ચમચી જેટલી, અને લવિંગ અને તીખા છે 1/2 ચમચી જેટલા। ત્યારબાદ ધનહને હિંગ લઈશું। હવે આપણે 1 તપેલીમાં 3 કોરિયાને ઉમેરી દઈશું। 3 કોરિયાને ઉમેર્યા બાદ આપણે તેમાં 1 ચમચી જેટલી હિંગ લીધી હતી તે તેમાં ઉમેરી દઈશું। ત્યારબાદ તીખા અને લવિંગને આપણે હળકરસરા એટલે કે આખા પાખા થોડાક ખાંડી લઈશું। જુઓ, આવી રીતે ખાંડવાને છે। આખા પાખા ખાંડવાથી તેનો સુગંધ એકદમ સારી આવે છે। આપણે તેને તપેલીમાં ઉમેરી દઈશું। ત્યારબાદ મેં આખા ધાણા લીધા હતા, અત્યારે તો બજારમાં કુળિયા પણ મળી જાય છે, તો મેં અહીંયા ઘરે જ ખાણીમાં ખાંડી અને ધાણાના કુળિયા તૈયાર કર્યા છે। ને હવે આપણે તેને 1 વાટકીમાં લઈ લઈશું। આ ધાણાના કોરિયાને આપણે સંભારો બન્યા બાદ છેલે નાખવાના છે। હવે આપણે મરચાં માટેનો સંભાર તૈયાર કરવાનો છે। તો તેના માટે મેં 1.5 કિલો સિંગ તેલ લીધું છે। સિંગ તેલથી આપણે સંભારનો એકદમ સ્વાદ સરસ લાગે છે। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે ધવાડા નીકળી જાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી અને તેલ ગરમ થવા રાખી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણો ધવાડા નીકળી ગયા છે તેલમાં। આપણે તેલને શેક કરવું હોય તો 2-3 બાજરાના દાણા અથવા ધાણાના દાણા નાખીને પણ આપણે શેક કરી શકાય છે। જો તે દાણા ઉપર આવી જાય તો માની લેવાનું કે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે।
તેલ ગરમ થઈ જાય બાદ આપણે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું। પહેલાં તેલને ઝાઝું ઠંડુ નથી થવા દેવાનું, 2-3 મિનિટ સુધી ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દઈશું, તો જ તેનો વઘાર સરસ બેસશે। તો થોડા ધવાડા ઓછા થઈ જશે, હવે હું તેમાં 1 વાટકી તેલ લઈ અને સંભારની ઉપર ઉમેરી દઈશ। ત્યારબાદ 2 વાટકી તેલ ઉમેરી દઈશ। હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને થોડીક વાર રવા દઈશું। તો હવે આપણે શેક કરી લઈશું, આપણી મેથી કકડી થઈ ગઈ છે અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે 2 વાટકા તેલને ઉમેરી દઈશું। જો હજી તેલમાં ફીણા વળે છે, જો આપણે આવી રીતનું તેલ ગરમ નાખીશું તો મેથી કાસી પણ નહીં રહે અને આપણો હવે ઝડપથી બગડવા નહીં કરે। હવે આપણે ઢાંકણ 5-2 મિનિટ સુધી ઢાંકેલું રહેવા દઈશું। હવે આપણે ખોલીને ફરીથી તેલ ઉમેરી દઈશું। આવી રીતે આપણે થોડું તેલ ઉમેરવાનું છે, એકસાથે તેલ નથી ઉમેરવાનું, નકર સીધો ઉભરો આવી અને તેલ બધું બહાર નીકળી જશે અને હવે જ આપણો પરફેક્ટ નહીં બને। હવે આ સ્ટેજ ઉપર આપણે 2 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। તેલ ગરમ હશે અને તેમાં હળદર નાખશું તો જ હળદરનો કલર સરસ આવશે। હવે આપણે તેને મિક્સ કરી લઈશું। જુઓ, આપણો સરસ કલર પકડાઈ ગયો છે હળદરનો। ત્યારબાદ જે આપણે તેલ વધ્યું હતું તે પણ તેમાં ઉમેરી દઈશું। મરચાંને આપણે તેલ બુઢ રાખવાના હોય એટલે તેલનું પ્રમાણ તો થોડુંક વધારે જ રાખવું। ત્યારબાદ 1 ચમચી મીઠું એડ કરી દઈશું। મરચાંમાં મીઠું હોય જ છે એટલે ઓછું નાખવાનું। ત્યારબાદ ધાણાના કુરિયા, ત્યારબાદ લઈ લઈશું વરિયાળી। વરિયાળીને પણ મેં આખા પાકી ખાંડી લીધી હતી। હવે આપણે તેને મિક્સ કરી લઈશું। ત્યારબાદ 1/2 કલાક ઠંડુ થવા દઈ અને આપણે તેમાં 1.5 ચમચી જેટલું મરચું એડ કરી દઈશું। મરચાં ઓલરેડી તીખા હોય જ છે એટલે આપણે મરચું થોડું ઓછું જ રાખવાનું છે, ખાલી કલર પકડાય એટલું જ મરચું નાખવાનું છે। હવે આપણે આને 7-8 કલાક આમ રવા દઈશું, ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરીશું, ત્યાં સુધી આપણે ઢાંકીને રવા દઈશું આમને। તો અહીંયા આપણી 7-8 કલાક થઈ ગઈ છે, હવે આપણે તેમાં ગોળ ઉમેરીશું। જો કેવો મસ્ત મજાનો સંભાર તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં થોડો ગોળ ઉમેરી દઈશું। ગોળને આપણે પાતરીને નાખીશું તો ગોળમાં ગાંઠા નહીં રહે અને સરસ મિક્સ થઈ જાય। હવે થોડોક જે મોટા આવે છે કારણ તેનથી જ વાતરવાની છે। જુઓ, મેં આવી રીતનો ગોળ વાતર્યો છે। હવે આપણે તેને સંભારમાં એડ કરી દઈશું। ગોળને સંભારમાં એડ કરવાથી કડવાશને પણ બેલેસ કરે છે અને મરચાં સરસ ગળી જાય છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે। તમે આવી રીતે હવે જ ઘરે જરૂર બનાવજો। જો આપણો ગોળ એકદમ મિક્સ થઈ ગયો છે તો હવે અહીંયા આપણો પરફેક્ટ સંભાર થઈ ગયો છે તૈયાર। હવે અહીંયા 1 દિવસ બાદ જોઈ લેશું મરચાંનો પણ બોળો આવી ગયો છે। જુઓ, એકદમ મરચાં પોચા પડી ગયા છે અને મીઠાનું પણ પાણી થઈ ગયું છે। હવે આપણે મરચાંમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને મરચાં ડૂબાડી અને આપણે ભાતની જારી અથવા તો સાવણીમાં લઈ અને મરચાંને થોડાક કોરા થવા માટે રાખી દઈશું। થોડુંક પાણી નીતરી જાય ત્યારબાદ એને સૂકવી દઈશું। આપણે થોડાક મરચાંને ખેરતા જઈશું એટલે થોડુંક જે બી હોય છે વધારાના તે ખરી જાય। જો બી વધારાના ખરી જાય તો મરચું વધારે તીખું પણ ખાવામાં નહીં લાગે, મીડિયમ લાગશે। આપણે બધા હવે 1-1 મરચાંને હું સૂકવી દઈશ। આપણે 1 દિવસ બાદ જોઈ લઈશું પાણી બધું એકઝબ થઈ ગયું છે, મરચાં પણ થોડાક કોરા થવા લાગ્યા છે। તો હવે તેને કોણા કપડે હું થોડા લૂસી નાખીશ। તો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે મરચાંમાં મીઠું ફૂટે તે પહેલાં આપણે તેને સંભારમાં ફેરવી દેવાના છે। જો હું આવી રીતે 1-1 મરચું થોડું લૂસી અને 1 બાઉલમાં લઈ લઈશ, ત્યારબાદ હું તેમાં થોડો સંભારો ઉમેરી
અને મરચાંને ગરાવડી નાખીશ। આ મરચાંને આપણે કાચની બરણીમાં જ રાખવાના છે, પ્લાસ્ટિકમાં નહીં રાખીશું। પ્લાસ્ટિકમાં ડબ્બામાં રાખશું તો મરચું આપણું ઝડપથી બગડવા લાગશે, કાચની બરણીમાં લાંબા સમય સુધી સારું જ રહેશે। આ સંભાર્યા મરચાંનો ઓથાણો શા ભાખરી સાથે તમે ખાશો તો તેનો ટેસ્ટ એકદમ બમણો થઈ જશે। તો ફ્રેન્ડ, તમે આવી જ નવી રેસીપીના વિડીયા જોવા માટે જય માં અન્નપૂર્ણા કિશનની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો। બધા જ સંભાર્યા મરચાં કાચની બરણીમાં ભરાઈ ગયા બાદ આપણે તેને થોડાક હાથ વડેથી પ્રેસ આપી દઈશું અને મરચાં ડૂબે ત્યાં સુધી આપણે તેમાં તેલ ઉમેરી દઈશું। જો આવી રીતે મરચાં બનાવશું તો લાંબા સમય સુધી સારું પણ રહેશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે। જો પરફેક્ટ બની ગયું છે એકદમ ઇઝીલી ઓછા ટાઈમમાં મરચાંનો ઓથાણો, તો તમે પણ ઘરે જ જરૂર ટ્રાય કરજો। થેન્ક યુ, જય દ્વારકાધીશ।